नमस्कार, हूँ कौशिक मेहता। नरेंद्र मोदी विरुद्ध फरी विपक्षो एक थवानी कोशिश करी रहा छे, पण हजी कोई सफलता मळी नथी। मळशे के केम ए एक प्रश्नार्थ छे। ગુજરાતમાં પણ એ જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે પક્ષમાંથી પણ વિરોધનો સૂર ઉઠ્યો હતો, ઘણા ધારાસભ્યો, સંસદો, બીજા નેતાઓએ પણ વિરોધ કરેલો, પણ એ સફળ થયા નહોતા। નરેન્દ્રભાઈ સામે જે પડે છે લગભગ સફળ થતા નથી। પણ એ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે હું એક કોલમ લખતો હતો ટાઢા પોરે, અને એમાં એક પીસ લખેલો જેનું શીર્ષક હતું તો ગરમા ગરમ ગાંઠિયો હવાઈ જાય, ત્યારે લખેલી વાત, એટલે લગભગ 8-10 વર્ષ પહેલાની આ વાત છે, એ તમારા સમક્ષ હું રજૂ કરું છું। આજના માહોલને પણ એ જ લાગુ પડે એવી આ વાત છે। ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામેની ઝુંબેશ આગળ વધી રહી છે। ઘણા લોકો માને છે કે આ વખતે મોદીને ભારે પડી જશે, જેમ અત્યારે પણ ઘણા લોકો માને છે। ત્યારની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કેટલા ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું, આ દર્શાવે છે કે મોદી સામે કેટલો રોષ છે। પણ અમારું નમ્રપણે માનવું છે કે મોદી સાહેબને કંઈ નહીં થાય। જેમ તેમની સરકાર નકલી એન્કાઉન્ટર કેસમાંથી સાંગોપાંગ નીકળી ગઈ, એમ મોદી બધી મુશ્કેલીઓમાંથી બહાર નીકળશે। આ માણસ સામા પૂર્વે તરવાની આદત ધરાવે છે। આ બધાએ અનુભવ પહેલાં ગુજરાતે કર્યો, પછી આખા દેશે કર્યો। મોદીથી અસંતુષ્ટ ધારાસભ્ય સાંસદ કહે છે, અમે ઉપર સુધી મોદી વિરુદ્ધ રજૂઆતો કરી, પુરાવાઓ સાથે, ખબર નહીં કેમ કોઈને અમારી વાત ગળે ઉતરતી નથી। અમે પણ એ જ કહીએ છીએ, વાત ગળે ઉતરવી જોઈએ, કીથી લખબત શીરાની જેમ। આ એક આર્ટ છે, અને પેલી એચઆરવાળી વાત સાંભળી છે ને, નથી સાંભળી તો સંભળાવો। એક કંપનીમાં એક માણસ 3 દિલ દઈને કામ કરે, પણ પછી એને ખ્યાલ આવ્યો કે ન તો એને પ્રમોશન મળ્યું છે, ન તો કોઈ ઇન્ક્રીમેન્ટ મળ્યું છે। એને થયું કે હું એચઆર એટલે કે હ્યુમન રિસોર્સિસ મેનેજર પાસે જઈને ફરિયાદ કરું। એ ગયો, પણ પહેલાં એ બધી વાત સાંભળી અને પછી હસીને કીધું, માય ફ્રેન્ડ, તમે તો અહીં એક દિવસ પણ કામ કર્યું નથી। પેલો કર્મચારી હક્કો બક્કો કે આ શું વાત કરે છે। મેનેજર બહુ લંબાણથી આખી સ્પષ્ટતા કરે છે। મેનેજરે પૂછ્યું, વર્ષમાં કેટલા દિવસ? કર્મચારી કહે 365. મેનેજર કહે, એક દિવસના કલાક? કર્મચારી કહે 24. મેનેજર કહે, દિવસમાં કેટલા કલાક તમે કામ કરો છો? કર્મચારી કહે 8. મેનેજરે હિસાબ એને માંડી બતાવ્યો, એટલે કે 24 તમે માત્ર 8 કામ કરો છો, ત્રીજો ભાગ હવે 366 દિવસ, એટલે કે વર્ષના દિવસોને 3 ભાગો, આવ્યા 122 દિવસ. હવે કહો, વીકેન્ડમાં તમે કામ કરો છો? કર્મચારી કહે ના. તો કે હવે વર્ષના 52 અને 52 એટલે 104 દિવસ થયા, 122 એ કાઢી નાખો તો રહ્યા કેટલા? કર્મચારીએ ગણતરી કરીને કીધું, સાહેબ 18. મેનેજર કહે બરાબર, હવે દર વર્ષે 2 સિક લીવ મળે છે, એ 14 કાઢો તો રહ્યા કેટલા? કર્મચારી કે 4. મેનેજર કહે, તમે નવા વર્ષે કામ કરો છો? કર્મચારી કે ના. તમે કામદારદીને કામ કરો છો? કર્મચારી કે ના. તો રહ્યા 2. મેનેજર કહે, તમે રાષ્ટ્રીય અને ક્રિસમસના દિવસે ક્યાં કામ કરો છો? હવે કેટલા દિવસ રહ્યા? કર્મચારી કે 1. મેનેજરે વળતો પ્રશ્ન કર્યો, તો પછી તમે કામ કર્યાનો દાવો કેમ કરો છો? કર્મચારીએ કહ્યું, હવે મને બધું બરાબર સમજાઈ ગયું. હવે આ કર્મચારીને જે સમજાવ્યું એ મોદીના અસંતુષ્ટોને કે વિપક્ષને સમજાવ્યું નથી. એચઆર મેનેજરની જેમ પોતાની વાત લોકોને અને મોવડીઓને ગળે ઉતારતા મોદી સાહેબને આવડે છે। ગુજરાતની વાત છે, હવે તો એ ખુદ મોવડી મંડળ છે, ઘણીવાર ખોટી વાત પણ સાચી ઠરે છે જો સમજાવતા આવડતું હોય તો, અને આવા જ કારણોસર ઘણા લોકો લાંબે સુધી રાજ કરી શકે છે। જો આ કળા હસ્તગત ન હોય તો પછી હોબાળો કરવો નકામો છે।
કામ કરવાની રીતથી માંડી ભ્રષ્ટાચારના આક્ષેપો મોદી સામે સાહેબ સામે થાય છે, પણ માને છે કેટલા? મહત્વનું આ છે. આ વાત અસંતુષ્ટો કે કોંગીજનોની નથી, પણ આમ આદમીની છે. બિગ બી કે શાહરૂખની કોઈ ફિલ્મ લાગે પહેલાં એની વિરુદ્ધ કે તરફેણમાં પ્રચાર થાય તો લોકો ફિલ્મ જોવા જવાના. એ જોયા પછી એમને સાચી વાતની ખબર પડે. એમને એમ હવામાં ગોળીબાર કરવાથી ઝૂણું થાય. ઘણાને લાગશે કે અમે ખાલી પેલી મોદી સાહેબની તરફેણ કરીએ છીએ. અમે તો અહીં અનેક વાર મોદી સાહેબ માટે સારું નરસું લખ્યું છે. વાત એ નથી, વાત સ્ટ્રેટેજીની છે. રાજકારણ હોય કે રમતનું મેદાન, પરીક્ષા હોય કે કોઈ સોદો પાર પાડવાનો હોય, દરેકમાં પ્લાન હોવો જોઈએ, ચોક્કસ વ્યૂ હોવો જોઈએ. નહીં તો રેડિયોની ભાષામાં કહીએ તો ગરમા ગરમ ગાંઠિયો પણ હવાઈ જાય. આ વાત હળવાશથી લખેલી છે અને હળવાશથી જ લેજો એવી વિનંતી સાથે વિરમું છું. આભાર.